લોકડાઉન બાદ નર્મદામાં નિર્ભયા સ્ક્વોડ ટીમ ફરી થઈ સક્રિય. નર્મદા જિલ્લામાં કોરોના પહેલા નર્મદા પોલીસ દ્વારા નિર્ભયા ટીમ કાર્યરત થઈ હતી, જેમાં શાળાઓ કોલેજોમાં કે જાહેર સ્થળો પર રોમિયાઓ કન્યાઓ યુવતીઓની છેડતી કરી તેને સબક શીખવાડતી હતી અને આરોપીઓને ઝડપી તેની સામે કાર્યવાહી કરી સબક પણ શીખવાડે છે અને મહિલાઓને નિર્ભય બનાવે છે. પણ લોકડાઉનમાં શાળા કોલેજો બંધ થઈ જતા આ કામગીરી સ્થગિત થઈ હતી. પણ હવે નિર્ભયા ટીમ નર્મદા પોલીસની મદદથી ફરીથી સક્રિય બની છે. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીની સૂચના પ્રમાણે જિલ્લામાં કામ કરી રહેલ નિર્ભયા ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ કે પાઠક તથા નેતૃત્વમાં લાસરસ ગામમાંથી 65 વર્ષના વૃદ્ધ વિધવા મહિલા શકુંતલાબેન ઠાકોરભાઈ પટેલે રાજપીપળા નિર્ભયા ટીમને એક અરજી આપેલ કે મારો નાનો દીકરો ભરતભાઈ પટેલ મારા ઘરમાંથી મને બહાર કાઢી ઘરમાં તારું મારી દીધું છે, જેથી મારા ઘર મને પાછો બોલાવો. આ અંગે નિર્ભયા સ્કવોડ દ્વારા તપાસ કરતા અરજી સાચી જણાવતા ત્યાં જઈને તેમને સમજાવતા તારું ખોરી તેમના ઘરમાં પુનઃ પ્રવેશ કરાવી મામલો ઠારી પાડ્યો હતો. હાલ લોકડાઉનમાં ઘરેલું હિંસા, માનસિક શારીરિક ત્રાસ તથા અન્ય હેરાનગીના કિસ્સા વધી જતા આવા સમયે નિર્ભયા સ્કવોડની કામગીરી આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના સૂચનાથી પીએસઆઈ કે પાઠકના નેતૃત્વમાં જિલ્લા નિર્ભયા ટીમ ગામે ગામે ફરી આંગણવાડી બહેનોની મદદથી કોઈ બહેનોને કોઈ તકલીફ ના પડે તેની કાળજી રાખી અને કોઈ પણ છોકરીને ભણવામાં અસામાજિક તત્વો અડચણરૂપ ન બને તે માટે ગામડે ગામડે ઘેર ઘેર ફરી દરેક બહેનોને મદદ કરી જાગૃતિ કરવામાં આવી રહી છે અને દરેકને જણાવવામાં આવે છે કે કોઈ પણ તકલીફ પડે તો નિર્ભયા ટીમનો સંપર્ક કરવા જણાવ્યું છે. દીપક જગતાપ, જેડેશ ટીવી, રાજપીપળા. ગામ શંકુતલા બેન જેમનો પોતાનો નાનો દીકરો પોતાના જ ઘરમાં પેશવા ન દેતો હોવાથી રાજપીપળા પોલીસ સ્ટેશન નિર્ભયા સ્કવોડને અરજી કરી હોવાથી અમે કે પાઠક સાહેબના નેતૃત્વ નીચે તરત જ લાચરસ ગામે પહોંચી ગયા હતા, જ્યાં તેઓને કે પાઠક સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ તેઓને ઘરનો હવાલો સોંપાવ્યો, તાળું તોડી અને ઘરનો હવાલો સોંપાવ્યો હતો. જે બદલ કે પાઠક સાહેબનો